एक तरफ વાવમાં ચૂંટણી પ્રચાર અને બીજી તરફ કોંગ્રેસના નેતા અને રબારી સમાજના આગેવાન ઠાકરશી રબારી સમાજના એક કાર્યક્રમમાં પહોંચ્યા, જ્યાં ધાનેરાના અપક્ષ ધારાસભ્ય માવજી દેસાઈ સાથે એક મંચ પર જોવા મળ્યા। ઠાકરશીએ કહ્યું કે જ્યારે સમાજની વાત આવે ત્યારે સમાજ પહેલા અને પક્ષ પછી। રબારી સમાજની પ્રગતિ માટે રબારી સમાજ પ્રગતિ મંડળ દ્વારા 61 થી વધુ ગામમાંથી શિક્ષણ રથનું પ્રસ્થાન કરાવાયું। લાભ પાંચમના શુભ દિવસે ધાનેરા ખીમત ગામેથી પણ શિક્ષણ રથનું પ્રસ્થાન કરાયું। આ પ્રસંગમાં હાજરી આપવા માટે ઠાકરશી રબારી અને માવજી દેસાઈ પહોંચ્યા હતા। કાર્યક્રમમાં રબારી સમાજના દાનવીરોએ દાનની સરવાણી વહેવડાવી, શૈક્ષણિક સંકુલ માટે 2 કલાકમાં 1.25 કરોડનું દાન આપવામાં આવ્યું। ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ શૈક્ષણિક સંકુલ બનાવવા માટે 2 વીઘા જમીનનું ભૂમિદાન કર્યું। 70 ગામોની અંદર સમગ્ર ધાનેરા તાલુકાના અમારા બધા જ પરગણા અને સમગ્ર રબારી સમાજની અંદર શિક્ષણ રથ ફરવાનો છે અને શિક્ષણની સાથે સાથે સમાજ સંસ્કારિત થાય, સમાજ વ્યસનોથી દૂર થાય અને ખોટા ખર્ચાઓની અંદર બંધ કરી અને વધુમાં વધુ રકમ આ દાતાઓ બની અને શિક્ષણના કામમાં વપરાય એ પ્રકારનું કામ છે। જ્યારે મને ખૂબ મોટી અપેક્ષા છે અને 100% મને ભરોસો પણ છે કે આવનારા સમયની અંદર અમારે જરૂરિયાત છે એના કરતાં પણ ખૂબ મોટી રકમ સમગ્ર રબારી સમાજ શિક્ષણના દાન તરીકે આવનારા સમયની અંદર આપશે। દાનની સરવાણી કરી સમાજ માટે આજે શિક્ષણનો નવા યુગ 21મી સદી છે અને તમામ સમાજને માવજીબીન તમામ આગેવાનો જે શિક્ષણ માટેની આજે ગાથા ઉપાડી છે એમને નમનને વંદન કરું છું કે સમાજ માટે આ ભાવિ પેઢી માટેની જે ચિંતા કરી અને સમાજે જે છૂટા હાથે દાનની સરવાણી કરી છે। રબારી સમાજ જ્યારે જ્યારે મંદિરનું હોય, ધર્મનું કામ હોય કે શિક્ષણનું કામ હોય, દાન આપવામાં સમાજ ક્યારેય પાછો પડતો નથી એવા તમામ દાતાઓને નમનને વંદન કરું છું। જો ચૂંટણી ને રાજકારણ ઠાકરસી રબારી માટે કોમન છે, પહેલો સમાજ ને પછી પક્ષ। ન્યૂઝ 18 ગુજરાતી રબારી સમાજના કાર્યક્રમ ઉપરાંત ઠાકરસી રબારી સાથે વાવની રાજકીય સ્થિતિ મુદ્દે પણ ખાસ વાતચીત કરી હતી। જે રીતે લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન સાથે ખભોથી ખભો મિલાવીને પ્રચાર કરતા ઠાકરસિંહ જોવા મળી રહ્યા હતા, તે જ રીતે ગુલાબસિંહ માટે પણ ખભેથી ખભે મિલાવીને પ્રચાર કરતા ઠાકરસિંહ જોવા મળી રહ્યા છે। અત્યારે આપણે સાથે છે ઠાકરસિંહ રબારી। ઠાકરસિંહ આપે કાલે એવું કહ્યું હતું કે હું ખોળો પાથરીને ગુલાબસિંહ માટે મતો માગું છું, પહેલાં ક્યાંક ને ક્યાંક નારાજગી હતી, શું સમાધાન થઈ ગયું? નારાજગી હોતી જ નથી, એ તમને એમ લાગે કે શબ્દોની ક્યાંક મારામારી હોય ને ક્યાંક એવું કીધું હોય, ક્યાંય નારાજગી ના હોય, પાર્ટી જેને નક્કી કરે એટલે એના પછી જીતાડવા માટે ખભે બિહારીને કાયમી દરેક માટે હું દોડું છું, આપ એના સાક્ષી છો, નારાજગી હોય જ નહીં પાર્ટીથી। આપે એવું કહ્યું કે ગુલાબસિંહને 5 વર્ષમાં 3 વાર ટિકિટ આપવામાં આવી છે, નારાજગી હતી કે પ્રેમ હતો ગુલાબસિંહ પર? એ નસીબ છે એમનું કે 5 વર્ષમાં 3 વખત ટિકિટ મળી, 19, 22 અને 24, એટલે મેં એમના વખાણ કર્યા કે નસીબદાર મોણા છે કે 5 વર્ષમાં 3 વખત ટિકિટ મળી છે। સમાજમાં કોઈ નારાજગી છે ટિકિટ આપને નામ? ક્યારેય નારાજગી ન, આપે જોયું છે લોકસભા હોય વિધાનસભા હોય સમાજ હંમેશા કોંગ્રેસના પડખે રહ્યો છે। આપ ગેનીબેનના સાથી રહ્યા, ગેનીબેનના સુખ દુઃખના ભાગીદાર રહ્યા, છતાં પણ આપને ટિકિટ ના મળી, અનેક લોકોમાં નારાજગી પણ છે સમાજમાં? ના ના, એવું નથી હોતું, જો મહેનત દરેક કરે પરંતુ જેના ભાગ્યમાં રાજયોગ હોય એને જ મળતું હોય છે, આ ભાગ્યની વાતો છે એટલે આપણા ભાગ્યમાં નહીં હોય। ગુલાબસિંહ એવું કહ્યું છે કે હું તો માત્ર 3 વર્ષ માટે જ વાવ આવ્યો છું, શું 2027માં આ ફરી ટિકિટની માંગણી કરશો? હા, ટિકિટ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી મનુષ્ય સ્વભાવ છે કે અપેક્ષા રાખવી જોઈએ ફળની। માવજીભાઈ અપક્ષમાં ચૂંટણી લડી રહ્યા છે, કેટલી અસર કરશે કોંગ્રેસ? જો દરેક લડતા હોય એ દરેકે દરેક પોતાના વિઝન સાથે જીતવા સાથે લડતા, દરેકને અપેક્ષા હોય, 3-3 અત્યારે વિન છે। જે રીતે આપ ગેનીબેન સાથે રહ્યા ખબરથી ખબર મિલા, શું એ રીતે ગુલાબસિંહ સાથે છો? આપ જોઈ રહ્યા છો ને રણ મેદાનમાં, એના સારથી બનીને લડું છું અને જીતશું। આ હતા ઠાકરસિંહ, તેમનું કહેવું છે મારી હવે કોઈ નારાજગી નથી, હું સારથી બનીને ગુલાબસિંહ સાથે છું। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા।